ઉત્તરાખંડમાં 25મી એપ્રિલે કેદારનાથના કપાટ ખુલશે। શિવરાત્રિએ કેદારનાથના કપાટ ખુલવાની તારીખ નક્કી થઈ ગઈ છે। 25મી એપ્રિલે સવારે 6:20 ખુલશે કેદારનાથના કપાટ। 22મી એપ્રિલથી ચારધામની યાત્રાની પણ શરૂઆત થશે। 27મી એપ્રિલે સવારે બદ્રીનાથ ધામના કપાટ ખુલશે। ઉત્તરાખંડના ચારધામના મંદિર ઠંડીના દિવસોમાં બંધ રહે છે। કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રીના અહીંયા કપાટ ખુલશે। તો જેની રાહ જોવાતી હોય છે ચારધામની યાત્રા। जटाधारी शिव मस्तके गंगा रहवासी, त्रिशूल सोहे कंठे विष्ण नागधारी, भस्म चोड़ी अंगे रहे संगे सदा भूत टोड़ी, ओम नमः शिवाय। अने दादाना धाम मा चार यात्रा जीवन तमारू सुखमय बनावे, चार धाम यात्रा केदारनाथ, बद्रीनाथ, यमुनोत्री अने गंगोत्रीना कपाट खुलवाना छे 22मी एप्रिल थी। जीव न जाने कशु, बस जपे हर हर महादेव। अने अलग अलग मंदिरों वहली सवार थी जमे आपने दर्शन करावी रहा छे, कारण के आजनो पावन पर्व छे। आजनो आ पावन पर्व दर्शन नो एक लाभो होय छे, तो अलग अलग मंदिरों नामे दर्शन करावे छे। बे सहयोगी मारा जोड़ाई गया छे, अतुल अने रवि। कारण के वडोदरा मां तमे जाओ तो त्यां सुवर्ण शिवजी देखाई रहा छे, अने त्यां अतुल पण छे, पण अतुल पासे पहोंच्या। अतुल क्यां छो आप? અને મહાદેવના ધામમાં છે, આજનો પાવન પર્વ છે અતુલ। હું અત્યારે ઓમકારેશ્વર મંદિર ખાતે છું અને હું મારા સહયોગી અમિતને કહીશ, આપને દ્રશ્ય બતાવશે અતુલ્ય શિવલિંગ, જેના દર્શન કરવા, આશીર્વાદ લેવા મોટી સંખ્યામાં જે ભક્તો છે વહેલી સવારથી જ એકત્ર થઈ રહ્યા છે। વહેલી સવારથી હજી સુધી 11:30 કરતાં પણ વધુ સમય જે છે તે થઈ ચૂક્યો છે, પરંતુ શિવાલયોની અંદર હજુ પણ લગભગ 1-2 હજાર લોકોની ભીડ જે છે તે શિવાલયોની બહારની તરફ એક ઝલક ભગવાનના મળે તે માટે અત્યારે ઉમટી પડી છે। આપણી સાથે મહારાજ પણ જોડાયેલા છે, તેમનાથી વાત કરીએ, કારણ કે આજે અલગ જ પ્રકારની ભીડ જે છે શિવાલયોમાં જોવા મળતી હોય છે। મહારાજ, કેટલા વાગેથી આજે મંદિર ખુલતા હોય છે અને અલગ જ પ્રકારના દ્રશ્યો આજે જોવા મળે છે? તમે સેવાભાવી, કેટલાક લોકો સેવા અહીંયા આપતા નજરે પડી રહ્યા છે, મોટી લાઈન છે, લોકોને સમજાવવા પડી રહ્યા છે કે શાંતિથી દર્શન કરે, એક બાદ એક દર્શન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ઓમકારેશ્વર મહાદેવ સવારે 3 વાગ્યાથી અહીંયા ખુલી અને રાત્રે 1 વાગ્યા સુધી અહીંયાથી મંદિરની અંદર દરેક ભાવિક ભક્તોને દર્શન કરવા દેવામાં આવે છે। સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી જળાભિષેક દરેક દર્શનાર્થીઓને કરવા દેવાની છૂટ હોય છે। વ્યવસ્થાની અંદર ઓમકારેશ્વર યુવક મંડળના દરેક સેવકો અહીંયા ખડે પગે ઊભા રહી અને અહીંયા સેવા આપી રહ્યા છે, જેથી આવનાર હજારો દર્શનાર્થીઓને એક ચિત્તથી પરમાત્માના શિવજીના દર્શન થઈ શકે, અભિષેક થઈ શકે અને તેમની પૂજા અર્ચના તે કરી શકે। આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્ત હોવાથી દરેક દર્શનાર્થીઓને અહીંયા સાંજના સમયે એક મહાશૃંગારના પણ દર્શન થાય છે અને રાત્રે 7:15 મહાઆરતી 108 દીવાની પણ અહીંયા થાય છે, જેની અંદર પણ લગભગ 3-4 હજાર માણસો આ દર્શનના, આરતીના દર્શનને નિહાળી શકે છે। જેના કે તમામ વયના જે લોકો છે તે પણ આવતા હોય છે, આપ જોઈ શકો છો નાનો બાળક એ પોતે પણ અત્યારે જળા અભિષેક અને દૂધનો અભિષેક કરી રહ્યું છે, અને આ જ એક ભારતીય સંસ્કૃતિ પણ છે, અને ખાસ કરીને જ્યારે શિવરાત્રી હોય છે ત્યારે વહેલી સવારે 3 વાગ્યાથી જ મંદિરો જે છે તે ખુલી જતા હોય છે અને તમામ વયના જે લોકો હોય છે, ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી હોય, તે પોતે મંદિરે જતા હોય છે અને ભગવાનના આશીર્વાદ પણ લેતા હોય છે, અને નાનું બાળક પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે રીતે જળા દૂધનો અભિષેક કર્યા બાદ હવે જળ અભિષેક કરી રહ્યો છે, અને આ જ પ્રકારના દ્રશ્યો સમગ્ર અમદાવાદના જે શિવાલયો છે ત્યાંથી પણ જોવા મળતા હોય છે। રોજ તમે આવો છો કે આજના દિવસે તમે આવ્યા છો? રોજ આવું છું। અચ્છા, રોજ આવી સ્થિતિ જોવા મળે છે, આટલી ભીડ જોવા મળે છે? ના। અચ્છા, આજે બહુ ભીડ છે। શું કહેશો, આજે શિવરાત્રી છે, તમે બી જળા અભિષેક કર્યો, ભગવાનને મને બહુ અચ્છા માર્ક્સ આવ્યા એટલે હું બહુ ખુશ થઈને આવ્યો। તો સારા માર્ક્સ આવે તેવી ઈચ્છા સાથે જનક આ બાળક જળા અભિષેક કરી રહ્યો છે, અને આ જ પ્રકારની ઈચ્છાઓ સાથે અનેક લોકો આજના દિવસે મહાદેવના આશીર્વાદ લેતા હોય છે। તેની સાથે તમે બાળકની પાસે પણ જોઈ શકો છો ફૂલ છે, અને તે અત્યારે ફૂલ પણ અર્પણ કરી રહ્યો છે, સાથે જ બિલીપત્ર જેનો વિશેષ મહત્વ અને શિવજીને ખૂબ જ પ્રિય છે બિલીપત્ર, અને તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે એ એક જે ત્રીજું નેત્ર મહાદેવનું હોય છે તે પ્રકારે નેત્ર પણ આ બાળકે અત્યારે જે શિવલિંગ છે તેની ઉપર બનાવ્યું છે, અને
તલ હોય કે આજે જે ભસ્મ હોય, અલગ અલગ ચીજ વસ્તુઓ, મદ હોય, દહીં હોય, દૂધ હોય, તમામ વસ્તુનો અભિષેક આજે લોકો કરતા હોય છે. મગનો પણ અભિષેક કરતા હોય છે, બોર પણ લોકો ભગવાનને અર્પિત કરતા હોય છે, ફળથી પણ આજે ભગવાન અર્પિત કરવામાં આવતું હોય છે અને મદ પણ ભગવાનને આજે ચઢાવવામાં આવતો હોય છે. આ જ પ્રકારના જે દ્રશ્યો છે આજે અલગ અલગ મંદિરો ઉપર જોવા મળી રહ્યા છે અને આ જ સ્થિતિ અલગ અલગ મંદિરોની અંદર મોટી સંખ્યામાં આજે પૂજા અર્ચના પણ થઈ રહી છે અને મોટી સંખ્યામાં જે યુવાનો છે, ચાહે પુરુષ હોય, મહિલા હોય કે કોઈ પણ વયના જે લોકો હોય, જેના અત્યારે મંદિરમાં પહોંચી રહ્યા છે અને મહાદેવની ભક્તિ કરતા નજરે પડી રહ્યા છે. જી બિલકુલ. ત્રિશુલ સોહે કંઠે વિષને નાગધારી. તો આપણે વડોદરા પહોંચીએ અને નાગધારી સ્વયં શિવજી કી સવારી કરવાના છે અને રવિ પણ જોડાઈ ગયા છે. રવિ, તમે પણ શિવના શિવમય બની ગયા છો અને આજે તો શિવજીની મહા આરતી છે અને અહીંયા તો સોને વઢેલા શિવજી છે, તમે પણ લાવો લઈ રહ્યા છે. જરા ઝી 24 કલાક દર્શકોને પણ લાવો બતાવો. રવિ, બિલકુલ જનક, વાત કરવામાં આવે તો આજે મહાશિવરાત્રિનો પર્વ છે અને અમે પણ શિવના રંગમાં રંગાઈ ગયા છે અને સાથે જ વિશ્વની પહેલી પ્રતિમા કે જે વડોદરામાં અહીંયા તૈયાર કરવામાં આવી છે, સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની આ સર્વેશ્વર મહાદેવની પ્રતિમા છે કે જેને સુવર્ણ મળી આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે, જેનું લોકાર્પણ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરવા જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ જે શિવજીની પ્રતિમા આપ જોઈ રહ્યા છો, સોનેરી શિવ છે એટલે ચોક્કસથી આ શિવજીની પ્રતિમા આખા વિશ્વમાં તમને જોવા મળશે. તો તે વડોદરા માત્ર છે અને તે પણ સુરસાગર તળાવના મધ્યમાં આ પ્રતિમા તમને જોવા મળશે. આની વિશેષતા એ છે કે 17.5 કિલોગ્રામ સોનું અને ચડાવવામાં આવ્યું છે, 12 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ, જે ધારાસભ્ય યોગેશ પટેલનું છે, તેમના ટ્રસ્ટ દ્વારા આ જે આખી પ્રતિમા છે તેને સુવર્ણ મઢિત કરવામાં આવી છે. અહીંયા જ્યારે મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળે આવવાના હોય વડોદરામાં અને જ્યારે મુખ્યમંત્રી લોકાર્પણ કરવાના હોય ત્યારે સુરસાગર તળાવને પણ સજાવવામાં આવ્યું છે. અહીંયા લાઇટિંગ્સ લગાવવામાં આવી છે, કેસરી ઝંડાઓ લગાવવામાં આવ્યા છે, લોકો અહીંયા મહાઆરતીમાં જોડાઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે વાત કરવા માટે વડોદરાના પૂર્વ મેયર અને પ્રદેશ ભાજપના સહપ્રવક્તા ભરતભાઈ ડાંગર છે, તેમની સાથે આપણે વાત કરીશું. ભરતભાઈ, તમારા મેયરના કાર્યકાળમાં આ સુરસાગર તળાવનું બ્યુટિફિકેશન ડેવલપમેન્ટ થયું ને આજે આ જ તળાવની ફરતે સુવર્ણ મળી મહાદેવની પ્રતિમા વિશ્વની પહેલી આજે લોકાર્પણ કરવા મુખ્યમંત્રી જઈ રહ્યા છે, શું કહેશો? સ્વાભાવિક રીતે આજનો દિવસ એ દેવાધિદેવ મહાદેવની આરાધનાનું મહાપર્વ મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રિના પાવન પર્વે સંસ્કારી નગરી, કલા નગરી, સયાજી નગરી, વડોદરા શહેરને સર્વેશ્વર મહાદેવ ની દિવ્ય અને ભવ્ય પ્રતિમા સુવર્ણ મઢિત થવા જઈ રહી છે. સુવર્ણ મઢિત થયેલી પ્રતિમાનું આજે માનનીય મુખ્યમંત્રી શ્રી લોકાર્પણ કરવાના છે, ત્યારે આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી વડોદરા બનશે. જે વડોદરા સુરસાગર જે વડોદરાની ઓળખ હતી એ જ સર્વેશ્વર મહાદેવ સુરસાગરની મધ્યમાં બિરાજમાન એ વડોદરાની ઓળખ બનશે અને આ સુવર્ણ મઢિત પ્રતિમા આપણે કહ્યું એ પ્રમાણે દિવ્ય અને ભવ્ય પ્રતિમા પહેલી પ્રતિમા એવી છે સમગ્ર વિશ્વની જે સુવર્ણ મઢિત છે. હું આપના માધ્યમથી સૌ ભાવિ ભક્તોને વિનંતી કરું છું કે આવો આપણે સૌ સાંજે 7 કલાકે અહીંયા યોજાનારી ભવ્ય અને દિવ્ય મહાઆરતીમાં સંમેલિત થઈએ અને સાથે સાથે આ સમગ્ર સુવર્ણ મઢિત પ્રતિમામાં જેનું યોગદાન આપ્યું છે તેવા અમારા સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશનના અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, એમની સમગ્ર ટીમ અને સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, જેમણે સમગ્ર વ્યવસ્થા ગોઠવી છે, એ બધાનો હૃદયપૂર્વક એટલા માટે આભાર માનું છું કે એમના બધાને કારણે આજે સુરસાગર તો સુંદર દેખાય જ છે પણ આ સુંદર સુરસાગરની ફરતે આજે જે રોશની લાગશે, સુંદર સુરસાગરની ફરતે જે મહાઆરતી થશે અને સુવર્ણ મઢિત સર્વેશ્વર મહાદેવના લોકો આશીર્વાદ પ્રાપ્ત કરશે, એમના દર્શન કરશે, મને લાગે છે કે આ ગુજરાતની આ પહેલી એવી ઘટના બનશે જ્યાં આટલી મોટી સંખ્યામાં નગરજનો યાત્રામાં જોડાય. નગરજનો એ શિવજી કી સવારીમાં શિવ પરિવારના દર્શન માટે પધારે અને નગરજનો આ મહાઆરતીના માધ્યમથી સર્વેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે. હું આપના માધ્યમથી ફરી એકવાર સૌને મહાશિવરાત્રિની શુભકામના પાઠવું છું અને ભગવાન ભોલેનાથના આશીર્વાદ આપ સૌ પર અવિરત વરસતા રહે એ જ ભગવાનના ચરણમાં પ્રાર્થના. આવો પધારો સાંજે 7 વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એમના વરદ હસ્તે જ્યારે સુવર્ણ મઢિત સર્વેશ્વર મહાદેવનું પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે ત્યારે આવો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનો અને મહાઆરતીમાં ભાગ લઈને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરો.